નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાની નિશા 15/12/2019 રોજ લેવાયેલી VMC FSWની એક્ઝામમાં સેકન્ડ રેન્ક સાથે ઉત્તીર્ણ થયેલી છું. તેમાં મારે 168 માર્ક છે. તો આ એક્ઝામમાં કઈ રીતે મહેનત કરવી તેના વિશે હું થોડી વાત કરીશ. હાલની પરીક્ષા પદ્ધતિ મિત્રો ખૂબ જ અઘરી છે. જે લાસ્ટમાં આપણે BMCમાં અનુભવ્યું તે પ્રમાણે આવનારી પરીક્ષાઓ પણ કંઈ આવી જ હશે. તેના માટે આપણે સખત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય વાતાવરણની જરૂર છે. તો સખત મહેનત તો મિત્રો આપણે જ કરવી પડશે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય વાતાવરણ આ બંને બાબતો આપણને યુવા કેરિયર એકેડમી દ્વારા પૂરી પાડવામાં આવે છે. આરોગ્ય વિભાગની તૈયારી કરતા દરેક ભાઈઓ બહેનોએ યુવા કેરિયર એકેડમીનું નામ તો સાંભળ્યું જ હશે, કારણ કે યુવા કેરિયર એકેડમી દ્વારા દરેક વિભાગની ડેઇલી ઓનલાઈન ટેસ્ટ મૂકવામાં આવે છે. જેમ કે બિન સચિવાલય, ફોરેસ્ટ, તલાટી, હેલ્થ, જે આપણે દરેક મિત્રો આપતા હશું. આ સાથે જ યુવા કેરિયર એકેડમી એક સર્વશ્રેષ્ઠ ટીમ, સુઆયોજન અને ઓથેન્ટિક મટીરિયલ સાથે તૈયારી કરાવે છે, જે આપણને સફળતાના શિખર સુધી પહોંચવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમજ જે વિદ્યાર્થીઓ ભાવનગરમાં રહીને ક્લાસીસ ના કરી શકતા હોય, તેમજ કરાર આધારિત જોબ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે યુવા ડિજિટલ ક્લાસ દ્વારા આપણા સમયે, આપણા સ્થળે, નાણાં અને સમય બંનેનો બચાવ કરીને આપણને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે યુવા ડિજિટલ ક્લાસ આપણને મદદ કરે છે. યુવા કેરિયર એકેડમી દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેમનું લાઈવ એક્ઝામ્પલ તમને આપું તો BMCની એક્ઝામમાં ટોટલ 17 વેકેન્સી હતી, જે 17 વેકેન્સીમાંથી ટોપ 10માં આપણી જ સંસ્થાના 2 બહેનો સફળ થયા છે. તેમજ લાસ્ટમાં લેવાયેલી VMCની એક્ઝામમાં આપણી જ સંસ્થાના ટોપ 10માં 4 બહેનો આવ્યા હતા. અને આમ તો ઘણા બધા ભાઈઓ બહેનો સફળતાના શિખર સુધી પહોંચ્યા છે, પરંતુ તેમાંથી જો આપણે ટોપ 10ની વાત કરીએ તો ટોપ 10માં આપણી જ સંસ્થાના ટોટલ 6 બહેનો સફળ થયા છે. આરોગ્ય ક્ષેત્રમાં યુવા કેરિયર એકેડમી એક સર્વશ્રેષ્ઠ સાબિત થઈ છે, કારણ કે યુવા કેરિયર એકેડમીમાં તજજ્ઞ શિક્ષકો દ્વારા સંપૂર્ણ જ્ઞાન તેમજ દરેક વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે. તેમજ દરેક સબ્જેક્ટની ટોપિક ટેસ્ટ અને વીકલી ટેસ્ટ દ્વારા આપણું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી સારું પરિણામ મેળવી આપણે આપણો ગોલ સિદ્ધ કરી શકીએ. તો આ ગોલ સિદ્ધ કરવા માટે મહેનત અને માર્ગદર્શનની સાથે ગુણવત્તાસભર મટીરિયલ પણ અતિ જરૂરી છે. તો આ મટીરિયલની વાત કરીએ તો ગુજરાતમાં આરોગ્ય અમૃત સર્વશ્રેષ્ઠ અને સફળ સાબિત થયેલ છે. આ સંસ્થા દ્વારા દરેક વિષયની ઓથેન્ટિક બુક્સ બહાર પાડવામાં આવેલ છે, પરંતુ આપણે આરોગ્ય વિભાગની વિવિધ પરીક્ષાઓમાં ઉપયોગી એવી આરોગ્ય અમૃતની વિશેષતા વિશે જોઈએ તો આરોગ્ય અમૃત એક સરળ શૈલીમાં તેમજ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે, જેમ કે રસીકરણ, કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, ફેમિલી પ્લાનિંગ, SIને લગતા તમામ મુદ્દાઓ, COVID-19, GPMC Act, તેમજ QR કોડ પણ આપવામાં આવેલ છે, જેના દ્વારા આપણે વિડીયો અને PDFના માધ્યમથી વિશેષ માહિતી મેળવી શકીએ. અને છેલ્લે લેવાયેલી 2020ની BMC અને RMCના પેપર પણ આન્સર કી સાથે આવરી લેવામાં આવેલ છે. જો આવનારી પરીક્ષામાં તમારે સફળ થવું હોય તો સર્વશ્રેષ્ઠ સંસ્થાના સચોટ અને યોગ્ય માર્ગદર્શન સાથે 10 કલાકથી વધારે તમારે રીડિંગ કરવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ આરોગ્ય ક્ષેત્રમાં જ્યારે પણ તમને કોઈ મૂંઝવણ હોય ત્યારે યુવા કેરિયર એકેડમીના સોશિયલ મીડિયા જેવા કે YouTube, ટેલિગ્રામ, વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટા દ્વારા આપણે આપણા મૂંઝવતા પ્રશ્નો દૂર કરી શકીએ છીએ. આપણા વડીલો કહે છે કે આંગળી સિંધ્યાનું પણ પુણ્ય મળે છે. તો આપ સૌ તમારા મિત્રો, સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરતા મિત્રો અને ભાઈ બહેનને આ વિડીયો શેર કરજો, જેથી તેમને યોગ્ય રાહ મળે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તેવી જ રીતે દરેક યુવાનોના દિલમાં વસવાટ કરતા સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. એવી જ રીતે દરેક સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરતા ભાઈઓ બહેનોએ સખત મહેનત કરી અને પોતાનો ગોલ સિદ્ધ કરો તેવી શુભેચ્છા. હું આ સંસ્થાની ખૂબ જ આભારી છું, કારણ કે મને મારા ધ્યેય સુધી પહોંચવા માટે
આ સંસ્થા દ્વારા સચોટ માર્ગદર્શન, સંપૂર્ણ જ્ઞાન અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવેલ છે. તેમજ જ્યારે પણ મૂંઝવણ ઊભી થાય ત્યારે યુવા ટીમ દ્વારા હંમેશા તત્પર રહીને મને સાથ અને સહકાર આપેલ છે. હું આશા રાખું છું કે આ સંસ્થા મારા જેવા ભાઈઓ બહેનોને પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે તેમજ સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે કાયમી માટે મદદરૂપ બને અને આપ સૌ પણ યુવા કેરિયર એકેડમી સાથે જોડાઈને પોતાનો ધ્યેય સિદ્ધ કરો તેવી શુભેચ્છા. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.